મિત્રો, જસવંત ગાંગાણીની ફિલ્મ થિયેટરમાં ચાલે અને શો કેન્સલ થાય એ વાત કંઈક હજમ નથી થતી. હવે માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ નામની ફિલ્મ થિયેટરમાં 13 જાન્યુઆરીના રોજ આવી છે. આ ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર જસવંત ગાંગાણી પોતે છે. તમે હિસ્ટ્રી ઉઠાવીને જોઈ લો, જસવંત ગાંગાણીની જે ફિલ્મો છે એ સમયમાં હાઉસફુલ શોઝ હતા. કોઈ પણ રજાના દિવસો ના હોય, રેગ્યુલર દિવસો હોય, ફિલ્મ રિલીઝ થાય છતાં ફિલ્મો ખૂબ સારી એવી ચાલતી. પણ અત્યારે તો મને એમ છે, લગભગ લોકોને ખબર નહીં હોય કે આ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ નામની ફિલ્મ પણ થિયેટરમાં આવી છે. હવે આ ફિલ્મનો રિવ્યૂ નથી કર્યો કારણ કે આ ફિલ્મ જોઈ જ નથી. 13 જાન્યુઆરી ફિલ્મ જોવાની ટ્રાય કરી પણ શો કેન્સલ થયો. પછી 14 જાન્યુઆરી તો ઉત્તરાયણ હતી એટલે ત્યારે કંઈ જોવાનો મોકો ના મળ્યો. 15 જાન્યુઆરીને રોજ ટ્રાય કરી તો 15 જાન્યુઆરીના દિવસે પણ આ ફિલ્મનો શો ચાલ્યો નહીં. એટલે હવે આ ફિલ્મ જોવાની ટ્રાય નથી કરવાની, પણ આ ફિલ્મ લગભગ શેમારૂ મી પર આવવાની છે. તો જો શેમારૂ મી પર આ ફિલ્મ આવશે લગભગ ફેબ્રુઆરીના અંત સુધીમાં તો લગભગ આવી જશે, અથવા તો માર્ચ સુધીમાં આવશે વધીને. તો ત્યારે આ ફિલ્મ આવશે અને ત્યારે આ ફિલ્મ આપણે જોઈ અને પછી ત્યારે આ ફિલ્મનો રિવ્યૂ કરીશું. બાકી હવે આ ફિલ્મ થિયેટરમાં જોવાય એવી ટાઈમ નથી. એટલે કે એક એક શો ચાલે છે અને એ પણ કદાચ ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ સેટિંગ થાય ના થાય અને ત્યાં પણ કદાચ કેન્સલ પણ થાય તો હવે ઓટીટી બેસ્ટ રહેશે. ઓટીટી પર જ્યારે પણ આ ફિલ્મ આવશે ત્યારે જોઈ અને પછી આ ફિલ્મનો રિવ્યૂ કરી નાખશું. ધન્યવાદ.